સુપ્રભાત મારા વાલા બાળકો, તમે બધા કેમ છો? મજામાં ને? સરસ. તો ચાલો આપણે આજે નવા મૂળાક્ષરોની ઓળખ મેળવીશું. આપણે મૂળાક્ષરો ક થી ઝ ને અંગ્રેજીમાં કઈ રીતે લખાય છે એ શીખી ગયા, બરાબર ને? તો હવે આપણે એની આગળના મૂળાક્ષરો શીખીશું. પણ એ પહેલાં આપણે મૂળાક્ષરો ક થી ઝ નું રિવિઝન કરીશું. ક ક કમળ નો ક, ક કબૂતર નો ક. ક ને અંગ્રેજીમાં કે એ કઈ રીતે લખાશે? કે એ. ખ ખ ખટારા નો ખ, ખખલ નો ખ. ખ કે એચ એ ખ, કે એચ એ ખ. ગ ગ ગણપતિ નો ગ, અને ગ અને શું કહેવાશે? ગમલો, બરાબર. ગ જી એ ગ, જી એ ગ. પછી ગ ગ ઘર નો ગ, ગ ઘડિયાળ નો ઘ. ગ જી એચ એ ઘ, જી એચ એ ઘ. ત્યારબાદ ચ ચ ચકલી નો ચ, અને ચ ચમચી નો ચ. ચ સી એચ એ ચ, સી એચ એ ચ. ત્યારબાદ છ છ છત્રી નો છ, છ છરી નો છ. છ સી ડબલ એચ એ છ, સી ડબલ એચ એ છ. ત્યારબાદ જ જ જમરૂખ નો જ, જ જલેબી નો જ. જ જે એ જ, જે એ જ. ઝ ઝ ઝપલા નો ઝ, ઝ ઝાડ નો ઝ. ઝ ઝેડ એ ઝ, જે એચ એ ઝ. ઝેડ એ ઝ, જે એચ એ ઝ. સમજ પડી બાળકો? ચાલો હવે આગળના મૂળાક્ષરો ભણીએ. ઝ પછી આવશે ટ, ટ ટપાલી નો ટ. ટ ટપાલી નો ટ, અને ટ ટમેટા નો ટ. ટપાલી એટલે કે પોસ્ટમેન, જે આપણા ઘરે પોસ્ટ આપી જાય છે. અને ટમેટું તમને બધાને ભાવે છે ને? સરસ. ચાલો તો હવે ટ નો અંગ્રેજી મૂળાક્ષર કયો આવશે? આવશે ટી, ટી ફોર ટાઈગર. હવે ટ એની સાથે પણ આપણને અ સંભળાય છે. ટ ગુજરાતીનો કયો સ્વર? અ. ઇંગ્લિશમાં શું થશે? એ. ટ ટી એ ટ, ટી એ ટ, ટી એ ટ. ટ ટપાલી નો ટ, અને ટ ટમેટા નો ટ. ચાલો હવે ટ પછી કયો મૂળાક્ષર આવશે? થ. ટ પછી થ. થળિયાનો થ, થળિયો અને થળિયો કહેવાય. થ થળિયાનો થ. થ થગનો થ, થગ એટલે
જે ચોર બદમાશ હોય તેને થક કહેવાય છે. થ થનું અંગ્રેજી મૂળાક્ષર થશે TH. થ TH થ. થ સાથે પણ આપણને કયો સ્વર સંભળાય છે? અ. થ એનું અંગ્રેજી થશે એ. આજે આપણે કયા મૂળાક્ષરો શીખ્યા? ટ અને ઠ. ટી એ ટ. ટી એચ એ થ. ટ ટપાલીનો ટ. ટ ટમેટાનો ટ. ઠ ઠળિયાનો ઠ. ઠ ઠગનો ઠ. ઓકે બાળકો, થેન્ક યુ.